આજે તમે જોઈ શકો છો, આજે આપણે ખીર બનાવવાની છે, બરાબર? સ્વાદિષ્ટ ખીર. અને જો તમે બપોરનું ભોજન કર્યું હોય અને એમાંય જો તમને સ્વાદિષ્ટ ખીર મળી જાય તો શું કહેવું, બરાબર? તો આ બધી એની સામગ્રી છે. સૌપ્રથમ ચોખા જે છે એ ટુકડા ચોખા લેવા, મોટા બાસમતી ચોખા લેવા નહીં. ટુકડા ચોખા જે રાશનના આવે છે એ લ્યો તો તમને સ્વાદિષ્ટ પરિણામ મળશે. પછી આ ખાંડ છે, નોર્મલી 5 થી 6 ટેબલ સ્પૂન છે લઈ શકાતી હોય છે. પછી આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણો દૂધ છે. તાજું દૂધ લેવું તો વધારે તમને સ્વાદિષ્ટ પરિણામ મળશે. આ હલાવવા માટેનો ચમચો, આ પકડવા માટેની સાણસી અને ગેસ ચાલુ કરવા માટેનો લાઇટર. અને આ આપણે બકડિયું જે છે તમે જોઈ શકો છો, બકડિયું જે છે એ છે. હવે આપણે પેલા છે ને કાજુ બદામ ખાંડી લઈએ. આ કાજુ બદામ મેં ચોપ કરવા માટે લીધા છે. ત્યાં સુધી આ ચોખા લગભગ અડધી કલાક પલળે ને એવી રીતે તમારે સમય ગોઠવો. તો હું પેલા તો ચલો મિત્રો, હવે ચોખા પલળી રહ્યા છે. ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ ધીમા તાપે. જોઈ લો, તાપ જોવો તમે, તાપ. મેં ઓલી વખતે કીધું હતું કે તાપ તમને કોઈ નહીં બતાવે મારા સિવાય. તો આ મૂકી દીધું છે. તમારે હવે દૂધ જે છે એ આખું અંદર નાખી દેવાનું છે. આને લગભગ જેથી ચોખા બી બફાવાના ચાલુ થઈ જશે. હલાવતી વખતે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તર જે છે એ ન બેસી જવી જોઈએ. એટલા માટે તમારે જે છે એ થોડી થોડી વારે ચમચો ફેરવતો રહેવાનો. તો આજુબાજુની જે તર છે આવી રીતે આમ સાફ કરતી રહેવાની. તો શું થશે કે દૂધ જે છે તળીએ નહીં બેસી જાય. અને તમારે જે ઉબાળ છે એ આવવાનો વેઇટ કરવો પડશે. શ્રી કૃષ્ણ ભગવાનને ખીર બહુ ભાવતી, એટલે ખીર એક એવું વ્યંજન છે જે બહુ પહેલાના વર્ષોથી ચાલ્યું આવે છે અને બહુ જ બધાને ભાવે છે. આજના તમે હોટલ ને અંતે ને બધી વાનગીઓ ખાઈ લ્યો, પણ જો તમને એક વાટકી ખીર મળી જાય ગરમા ગરમ તો એની તો શું વાત કહેવી હો મિત્રો. આપણી ખીર બનશે એટલે મને છે કે તમે બનાવજો ઘરે, જો કઈ રીતે બને છે, બરાબર? વખત તે ઘણા લોકો છે જે ચોખા પાણીમાં બાફતા હોય છે, પણ એવું કરવું હિતાવહ નથી ખીરમાં. કારણ કે આની અંદર ચોખા દૂધના બાફવામાં એટલે આવે છે કે ચોખાનું જે સ્ટાર્ચ છે એ દૂધની અંદર ભળવો જોઈએ તો દૂધની મીઠાશ છે આવે. તો આપ પાણીમાં ચોખા બાફશો નહીં અને દૂધમાં જ બાફજો. દૂધ મિનિમમ તમારે મિત્રો 25 મિનિટ તો રાખવું જ પડશે. અને જ્યારે ત્રીજા ભાગનું દૂધ થાય 3/4 એ વખતે તમારે જોવાનું. અત્યારે જો ચોખો અત્યારે જે છે એ થોડો બફાઈ રહ્યો છે, આપણે જોઈ શકીએ છીએ જો. પણ હજી તમારે 20 મિનિટ જેવું રાખવું પડશે. સ્વાદ માટે હું એલચી આની અંદર નાખી દઉં. આ રીતે થોડીક એલચી આવી રીતે તમે નાખી શકો છો, જેના કારણે સ્વાદ છે એ પકડાઈ રહે. તમે જોઈ શકો છો મિત્રો, દૂધ છે લગભગ અડધા જેવું થઈ ગયું છે. ત્યાં સુધી આપણે એને ચોખાને બાફવા માટે દૂધને પેલું કરવું પડશે. હવે થોડો સમય, કદાચ 5 થી 6 મિનિટ હવે બાફશું આપણે આને. અને પછી એની અંદર ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ એ પધરાવી દેશું. જો મિત્રો, હવે આ રાબડું છે તૈયાર થઈ ગયું છે. ઓલમોસ્ટ દૂધ છે એ નહીવત આની અંદર રહ્યું છે અને ચોખાની સાથે એકદમ ભળી ગયું છે. આ બેસ્ટ સમય છે જ્યારે આપણે ખાંડ આની અંદર નાખી દઈશું. જો આ 5 થી 6 ચમચી ખાંડ આની અંદર આપણે નાખી દીધી છે. હવે મિત્રો આને ખૂબ જ હલાવવાનું છે. જો આવી રીતે હલાવવાનું છે. જો મિત્રો, આપણે ખાંડ આની અંદર નાખી દીધી છે. હવે મિત્રો આ સ્ટેજ ઉપર આપણે આની અંદર અડધો વાટકો દૂધ નાખવાનું છે કે જેના કારણે ખીર છે એ બરાબર રીતે ઓગળી જાય. જો આ દૂધ નાખી દીધું અને પેલા ચોપ કરેલા જે છે એ બી આની અંદર આપણે નાખી દઈશું. હવે આ સમય આવી ગયો છે. બધી સામગ્રી જે આપણે रीती बधी सामग्री हवे आपणे आनी अंदर नाखी दीधी छे मित्रों। हवे जो थोड़ीक वखत खाली 5-8 मिनिट हलावो एटले तमारी खीर छे ए खूब ज सरस रीते तैयार थई जशे। जे खांड छे मैं अहींया 6 चमची लीधी छे, तमे स्वाद अनुसार तमारी रीते 7 થી 8 चमची अथवा 5 चमची भी लई शको छो। मित्रों खूब ज सरस सुगंध आवी रही छे। जो तमे पण आवी खीर बनावशो तो तमने पण खावानुं मन थई जशे। एवुं थशे के वाह, भोजन साथे जो आ खीर होय ने तो दुनिया में मोजे मोज आई। जो मित्रों आपणी खीर एकदम तैयार छे। सरस रीते दूध अने चोखानुं मिश्रण थई गयुं छे, एलचीनो स्वाद आवी रह्यो छे अने सुगंध तो एवी के जाणे अत्यारे जो कानवड़ो खाईने आ खीर तो एने गोकुळनी याद आवी जाय। ओ बाय बाय। हवे मित्रों आ खीरने आपणे सारा एवा पात्रामां लई अने गरमा गरम जो परोसो तो जामो पड़ी जाय। तो आवी ज वानगीओ सांभळवा, बनाववा अने जोवा माटे लाइक करो, शेयर करो और सब्सक्राइब करो मारी चैनल रसोड़ा ना निष्फल प्रयोगों। आवा नवा सरस रीते काठियावाड़ी पद्धति थी तमने नवा नवा व्यंजन समयांतरे हूँ शीखवाड़तो रहीश। तो आ चैनल ने खूब ज लाइक करो और गुजराती होवानो गर्व उठाओ।